वेलकम टू मॉम एंड डॉटर कुक्स। आज आप बनावीशू साउथ इंडियन स्टाइल रवा रोटी। आ रवा रोटी तमे ब्रेकफास्ट में बनावी ने खाई सको छो। बहुत टेस्टी अने सरस लागे छे अने हल्की फुल्की पण छे। तो चलो बनावी रवा रोटी। एना माटे मैं एक बाउल लीधो छे। एमां आपणे एक कप रवो लेशू। तमे रवो कोई पण लई सको छो, जाडो अथवा झीणो। हवे आपणे एमां अर्धो कप पाणी नाखीने एने सारी रीते मिक्स करी लेशुं। आ बेटर आपणे बहु पतलू नथी કરવાનું અને આપણે જાડું જ રાખવાનું છે, કારણ કે આપણે આ રવા રોટી હાથથી થેપીને બનાવવાની છે। હવે એમાં આપણે 3 ટેબલસ્પૂન દહીં નાખીશું, એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેશું। આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। આપણે હવે એને 10-15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું, એટલે આપણો રવો સારી રીતે ફૂલી જશે। હવે 20 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણો રવો ફૂલીને સરસ થઈ ગયો છે। પાણી અને દહીં બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાં એકદમ થોડા મસાલા કરવાના છે। એમાં આપણે 2 ચમચી ગ્રેટ કરેલું કોપરું નાખીશું, લીલું નાળિયેર છે, એક નાનો કાંદો છે કાપેલો, ઝીણો એ નાખી દેશું, અને થોડા ગ્રીન ચીલી લીધા છે અને થોડા હરા ધનિયા છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આટલી જ વસ્તુ નાખીને બનાવવાથી બહુ જ સરસ એક ટેસ્ટી રોટલી તૈયાર થાય છે। હવે સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણું આ ખીરું તૈયાર છે। આપણે આ ખીરું આવું જ રાખવાનું છે। હવે આપણે એક નોનસ્ટિક પેન ગરમ મૂક્યું છે અને એકદમ સ્લો ફ્લેમ પર રાખ્યું છે। એમાં થોડું તેલ નાખીને આપણે ટીશ્યુ પેપરથી એને સાફ કરી લેશું, અને હવે આપણે 2-3 ચમચી આપણે બેટર મૂકી દઈશું તવા પર। હવે આપણે પાણીવાળો હાથ કરીને એને આપણે હાથથી જ ફેલાવી દેવાનું છે, અને જેટલું બની શકે એટલું આપણે એને પતલું કરવાનું છે। આવી રીતે આપણે એને ફેલાવી દેવાનું છે, અને પછી આપણે સાઈડમાં થોડું તેલ નાખી દેવાનું છે, એટલે સરસ એક ક્રિસ્પીનેસ આવી જશે। અને આપણે એને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું। બે મિનિટ પછી આપણે જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે। હવે આપણે એને ફેરવી લેશું। નીચેથી એનો કલર પણ સરસ આવી ગયો છે। પાછું આપણે થોડું તેલ મૂકી દઈશું, અને નીચેની સાઈડ પણ આપણે એને 2 મિનિટ માટે ચડવા દઈશું। નીચેની સાઈડ પણ સરસ ચડી ગયું છે। તો તૈયાર થઈ ગઈ છે આપણી આ રવા રોટી। આવી રીતે મેં બીજી રોટી પણ બનાવી લીધી છે। તમને એમ લાગતો હશે કે આ બનાવવાનું બહુ અઘરું છે, પણ આ સહેલાઈથી બની જાય છે। થોડી જ પ્રેક્ટિસ કરશો તો તમારે એકદમ સહેલાઈથી તમે પાથરી શકો છો। દેખાવમાં ઉત્તપમ જેવું લાગે છે, પણ એનાથી વધારે સારો ટેસ્ટ આવે છે આનો। તો તમે એકવાર ચોક્કસ બનાવજો આ। આટલા બેટરમાંથી આપણી 3-4 રવા રોટી બનીને તૈયાર થઈ જાય છે। તો તૈયાર છે આ રવા રોટી આપણી। મેં એની ઉપર પૂરી મસાલા નાખીને સર્વ કર્યું છે। તમે એને દહીં, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો। તો તૈયાર છે રવા રોટી। ચોક્કસ બનાવજો અને તમારા અનુભવ અમારી સાથે ચોક્કસ શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।